जो मित्रों उदाहरण 4.8, आमा लखेलू छे आकृति में विद्युत प्रवाह आई धारित वर्तुणाकार आड़छेद ए नो एक सीधो तार छे। विद्युत प्रवाह आई आड़छेद में समान रीते छे तो आर लेस देन ए अने आर ग्रेटर देन ए विस्तारों में चुंबकीय क्षेत्र की गणतरी करो। बराबर, तो चुंबकीय क्षेत्र की गणतरी करिए छे तो आर लेस देन ए अने आर ग्रेटर देन ए जो विकल्प एक आर ग्रेटर देन ए माटे जो आ तार छे ए त्रिज्यानो तार छे, बराबर અહીંથી અહીંની ત્રિજ્યા કેટલી છે એ ને આ તાર છે, બરાબર આમાંથી આઈ જેટલો વિદ્યુત પ્રવાહ પ્રવાહિત થાય છે। હવે એક વર્તુળાકાર લૂપ લઈએ, એની ત્રિજ્યા કેટલી છે સ્મોલ આર, તો આર ગ્રેટર દેન એ થઈ ગયો, બરાબર। તો આમાં આપણે એમ્પિયરનો સર્કિટલ લો લગાવીએ, બરાબર આકૃતિમાં આર ગ્રેટર દેન એ ત્રિજ્યાનો એક એમ્પિયરિયન લૂપ દર્શાવેલ છે। આ લૂપ પર એમ્પિયરના સર્કિટલ નિયમથી ઇન્ટિગ્રલ બી ડોટ ડીએલ ઇક્વલ ટુ મ્યુ ઝીરો સમેશન આઈ, આ ડીએલ ડીએલ કરશો એટલે શું આવશે ત્રિજ્યા આવશે, લૂપ પર લગાવો છો એટલે લૂપની ત્રિજ્યા કેટલી છે સ્મોલ આર અને આઈ, તો બી ઇઝ ઇક્વલ ટુ એક જ તાર છે ને આઈ મ્યુ ઝીરો આઈ અપોન ટુ પાઈ આર, આ શું દર્શાવે છે કે તારના બહારના બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, બરાબર। પછી વિકલ્પ બે, બરાબર હવે વિકલ્પ બે લઈએ છીએ, એમાં શું છે આર લેસ ધેન એ માટે, તો આમાં આ તાર છે નો આડછેદ લીધો, આ જે અંતર છે તે એ જ, હવે આટલાને લઈએ એમ્પિરિયન લૂપ આટલું લીધું, સ્મોલ આર ત્રિજ્યા, બરાબર આર લેસ ધેન એ માટેના એમ્પિરિયન લૂપ માટે
હવે જુઓ, એ ત્રિજ્યાનો જે તાર છે એના આડછેદમાંથી આઈ વિદ્યુત ધારા પ્રવાહિત થાય છે, બરાબર? આડછેદ વિદ્યુત પ્રવાહ પાઈ એ સ્ક્વેર છે એમાંથી આઈ વિદ્યુત પ્રવાહ પ્રવાહિત થાય છે, તો આ લૂપ જે છે એટલામાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પ્રવાહિત થશે, બરાબર? તો આઈ પ્રાઇમ ધારો કે તો આ આવશે પાઈ આર સ્ક્વેર આઈ અપોન પાઈ એ સ્ક્વેર, એટલે આઈ આર સ્ક્વેર અપોન એ સ્ક્વેર. આ પાઈ પાઈ કેન્સલ થઈ ગયા, બરાબર? હવે એમ્પિયરના સર્કિટલ નિયમથી બી ડોટ ડીએલ, બરાબર, બી ડોટ ડીએલ મ્યુ જીરો સમેશન આઈ, તો અહીં આઈ પ્રાઇમ લઈએ છીએ, બરાબર, બી આનું ત્રિજ્યા છે ટુ પાઈ આર, તો ટુ પાઈ આર જ આવશે, અને મ્યુ જીરો આઈ પ્રાઇમ લઈએ તો આઈ આર સ્ક્વેર અપોન એ સ્ક્વેર, બરાબર. એક આર કેન્સલ થઈ જશે એટલે બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો આઈ આર, આર લખીએ છીએ હમણાં, મ્યુ ઝીરો આઈ અપોન પાઈ ટુ પાઈ એ સ્ક્વેર, અને આ આર બાકી હતું તે. આ બતાવે છે કે બી ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ, એટલે તારના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર અંતરના સમપ્રમાણમાં હોય છે, જ્યારે તારની બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, બરાબર. નેક્સ્ટ જુઓ, ઉદાહરણ 4.9 એમ લખે છે, 1 સેન્ટીમીટર ત્રિજ્યા અને 0.5 મીટર લંબાઈનો સોલેનોઇડ 500 આંટા ધરાવે છે, તો 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય તો સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલો? તો જુઓ, લંબાઈ અને આંટાઓ, ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો એનઆઈ. એન શું છે? એકમ લંબાઈમાં આંટાઓ, પણ એને આપેલું છે 0.5 મીટર લંબાઈમાં 500 આંટા છે, તો 1 મીટર લંબાઈમાં કેટલા, તો એનની કિંમત મળશે, બરાબર. તો એન ઇક્વલ ટુ 500 ભાગ્યા 0.5, એટલે 1000 મળશે, બરાબર. તો બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો એનઆઈ 4π × 10⁻⁷ 1000, અને આઈ છે 5 એમ્પિયર, બરાબર. 4 × 3.14 × 5, આ 3 0 ને 7 તો -4, બરાબર. આ આવશે 62.8 × 10⁻⁴, તો 6.28 × 10⁻³ ટેસ્લા, બરાબર. નેક્સ્ટ જુઓ, ઉદાહરણ 10. કોઈ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક આટલો છે,
અને આ ક્ષેત્રની દિશા ભૌગોલિક દક્ષિણથી ઉત્તર તરફ છે. જો યાદ રાખજો, ભૌગોલિક ઉત્તર અને ભૌગોલિક દક્ષિણ, આ ભૌગોલિક ઉત્તર હોય ને તો અહીં ચુંબકીય દક્ષિણ થાય, અને ભૌગોલિક દક્ષિણ છે ત્યાં ચુંબકીય ઉત્તર થશે. ઓકે, ઊંધું છે. ભૌગોલિક વસ્તુ અલગ છે અને ચુંબકીય વસ્તુ અલગ છે, એટલે ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ છે, તો ચુંબકીય ક્ષેત્ર ઉત્તરથી દક્ષિણ તરફ થઈ ગયું. બરાબર. હવે એક લાંબો સીધો વાહક તાર 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે અને સમચિત્તિજ ટેબલ પર મૂકેલો છે. હવે આપણે આ જોયું કે ચુંબકીય ક્ષેત્ર જે છે તે આમ છે અને તાર જે છે તે આમ સમચિત્તિજ મૂકેલો છે, તો બંને લંબ થઈ ગયા. હવે તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહની દિશા પૂર્વથી પશ્ચિમ તરફ છે. વિદ્યુત પ્રવાહ આમ પસાર થાય છે, પૂર્વથી પશ્ચિમ તરફ, પછી દક્ષિણથી ઉત્તર તરફ હોય, આ દક્ષિણથી ઉત્તર તરફ હોય તો બંને કેસમાં એકમ લંબાઈ દીઠ લાગતો બળ કેટલો. બરાબર. જો પૂર્વથી પશ્ચિમ તરફ હોય તો 90 ડિગ્રી બને છે, અને આ દિશામાં હોય તો બંને સમાંતર થયા. આ ચુંબકીય ક્ષેત્ર છે અને આઈ છે, તો આ કેસમાં બંને લંબ છે, જ્યારે આ બે કેસમાં શું છે, બંને સમાંતર છે. બરાબર. તો 4.A પ્રશ્ન, જ્યારે વિદ્યુત પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ હોય ત્યારે થીટા ઇક્વલ ટુ 90 ડિગ્રી, ધેરફોર એકમ લંબાઈ દીઠ ચુંબકીય બળ ILB સાઇન થીટા હોય છે તે એલને છેદમાં લઈ ગયા. બરાબર. 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ છે, 3×10⁻⁵ અને સાઇન 91 થયું, તો 3×10⁻⁵ અને ન્યૂટન અપોન મીટર. બરાબર. પછી આ સમાંતર હોય, જ્યારે વિદ્યુત પ્રવાહ ઉત્તરથી દક્ષિણ લખ્યું છે, દક્ષિણથી ઉત્તર તરફ હોય ત્યારે થીટા ઇક્વલ ટુ 0 ડિગ્રી, FL ઇક્વલ ટુ IB સાઇન 0 ડિગ્રી, સાઇન 0 ઇઝ 0 એટલે બધું 0 થઈ જાય. બરાબર. ઉદાહરણ 11, આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ઉદાહરણ 11. બરાબર. જુઓ, પાસ પાસે વીંટાળેલા 100 આંટાવાળા 10 સેન્ટીમીટર ત્રિજ્યાનું એક વર્તુળાકાર ગૂંચળું આટલો વિદ્યુત પ્રવાહ ધરાવે છે. ઓકે, આટલો વિદ્યુત પ્રવાહ ધરાવે છે તો ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલો. ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર B=μ0NI/2A, 2R. આ
फोर पाई इंटू टेन रेस टू माइनस सेवन आटाओनी संख्या 100 छे, विद्युत प्रवाह 3.2 छे अने त्रिज्या 10 सेंटीमीटर छे, बराबर। फोर इंटू 3.14 इंटू 3.2 भाग्या बे, आ माइनस 7 ने 2 माइनस 5 अने आ माइनस 1 ऊपर जैसे तो 1, बराबर। तो आनो जवाब आवशे 3.14 गुणिया 2 गुणिया 3.2 20, એટલે 2 × 10⁻³ ટેસ્લા, બરાબર। પછી બી ભાગ છે ને, ગૂંચળાની ચુંબકીય ચાક માત્રા કેટલી, ચુંબકીય ચાક માત્રા M is equal to NIA, NI, A એટલે pi r square, 100 આટા, 3.2, 3.14, 10 સેન્ટીમીટર સ્ક્વેર, બરાબર। દસ આવશે, 3.14 ગુણ્યા 3.2 10, આ બંનેનો ગુણાકાર કર્યો, આ 2 0 અને આ 0 કેન્સલ થાય, 10 એમ્પિયર મીટર સ્ક્વેર, આ એમ્પિયર મીટર સ્ક્વેર એકમ, બરાબર। પછી સી આગળ શું બોલે છે જુઓ, ગૂંચળાની પ્રારંભિક અને અંતિમ સ્થિતિ પર લાગતા ટોર્કનું મૂલ્ય કેટલો, હવે કેટલું કરે છે, 2t ટેસ્લા જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં રહેલું છે અને 90° જેટલું પરિભ્રમણ કરે છે, તો પ્રારંભિક ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ એમ બી સાઇન 0°, એટલે પ્રારંભિક ટોર્ક 0, બરાબર। પછી 90° જેટલો ફેરવી દે છે તો અંતિમ ટોર્ક એમ બી સાઇન 90°, એમની કિંમત છે આપણી પાસે 10 અને 2 ટેસ્લા એટલે 20 ન્યૂટન મીટર, બરાબર। કેટલો આવે છે, તો 10 × 2 એટલે 20 ન્યૂટન મીટર જેટલું લાગશે। પછી ડી ડી એમ કે છે કે 90° કોણ પાસે પહોંચે ત્યારે કોણીય ઝડપ પ્રાપ્ત કરી હશે, કેટલી કોણીય ઝડપ, અને આઈ આપેલું છે, જડત્વની ચાક માત્રા 0.1 આપેલી છે, બરાબર। તો જુઓ, ટો ઇક્વલ ટુ હોય છે આઈ અલ્ફા, ટો ઇક્વલ ટુ એમ બી સાઇન થીટા આઈ ઓમેગા, એટલે અલ્ફા એટલે ડી ઓમેગા બાય ડીટી, આમાં આપણે ડી થીટાથી ગુણાકારને ડી થીટાથી ભાગાકાર કરી દઈએ, એમ બી સાઇન થીટા એ ડી થીટાને સામે લઈ ગયા, તો આઈ જો આ ડી થીટા અને ડીટી અને આ ડી ઓમેગા, આનો આ ડી થીટા સામે લઈ ગયા, ડીટી છેદમાં લખ્યું, બરાબર, અને આ ડી ઓમેગા લખ્યું અને ડી થીટા આ લખ્યું, એમ બી સાઇન થીટા ડી થીટા ઇક્વલ ટુ આઈ, આ ડી થીટા બાય ડીટી એટલે ઓમેગા થાય ડી ઓમેગા, થીટા ઇક્વલ ટુ 0 તો ઓમેગા બરાબર 0 અને થીટા ઇક્વલ ટુ 90 તો ઓમેગા ઇક્વલ ટુ ઓમેગા છે,
therefore MB 0 to 90 degree એટલે pi by 2 લખીએ sin theta d theta equal to I omega integral 0 to omega d omega બરાબર MB minus cos theta 0 થી pi by 2 આનો ઓમેગા સ્ક્વેર બાય 2 થશે 0 થી ઓમેગા માઇનસ એમ બી માઇનસ બાર કાઢ્યો 0 ટુ પાઈ બાય 2 વન હાફ આઈ ઓમેગા સ્ક્વેર 0 મૂકશો તો 0 જ આવશે ઓમેગા મૂકશો તો ઓમેગા છે બરાબર માઇનસ એમ બી કોસ પાઈ બાય 2 માઇનસ કોસ 0 અંતિમ માઇનસ પ્રારંભિક વન હાફ આઈ ઓમેગા સ્ક્વેર કોસ 90 0 થાય ને કોસ 0 1 થાય વન હાફ આઈ ઓમેગા સ્ક્વેર તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એમ બી ઇઝ ઇક્વલ ટુ આઈ ઓમેગા સ્ક્વેર અપોન 2 તો આપણને ઓમેગા જોઈએ છે તો ઓમેગા ઇક્વલ ટુ 2 એમ બી અપોન આઈ તો ઓમેગા ઇક્વલ ટુ આવશે અંડર રૂટ 2 એમ બી અપોન આઈ એમ બી 20 હતું બરાબર 2 ગુણ્યા 20 અને આઈની કિંમત છે 0.1 તો આ 400 થશે એટલે 20 રેડિયન પર સેકન્ડ ઓકે પછી ક્વેશ્ચન નંબર 12 આપણે કરવાનો નથી 13 નંબરનો પ્રશ્ન જુઓ એમાં પણ 3 પ્રશ્ન છે આપેલ પરિપથમાં વિદ્યુત પ્રવાહ માપવાનો છે જો એ મીટર ગેલ્વેનોમીટરનો અવરોધ આટલું હોય તો ગેલ્વેનોમીટર હોય પરંતુ શન્ટ અવરોધ જોડેલું હોય એનો પ્રશ્ન એ છે કે જો ઓનલી ગેલ્વેનોમીટર જોડવામાં આવે તો કેટલો વિદ્યુત પ્રવાહ દર્શાવશે ગેલ્વેનોમીટરને એ મીટરમાં રૂપાંતર કરી દઈએ તો કેટલો વિદ્યુત પ્રવાહ હશે અને આદર્શ એ મીટર હોય તો કેટલો વિદ્યુત પ્રવાહ હશે બરાબર પરિપથ એણે આપેલું છે જુઓ આ 3 વોલ્ટ છે 3 ઓમ છે બરાબર પહેલી સ્થિતિમાં ગેલ્વેનોમીટર જોડે છે શું જોડે છે ગેલ્વેનોમીટર તો પરિપથનો કુલ અવરોધ ગેલ્વેનોમીટરનો અવરોધ આપેલો છે 60 ઓમ વત્તા આ 3 ઓમ એટલે 63 ઓમ થયો દેરફોર પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ કેટલો પસાર થશે આઈ ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન અપોન આર આ 3 વોલ્ટ છે અથવા તો એમ લખી દો વી અપોન આર તો વી 3 વોલ્ટ અને 63 તો 3 ભાગ્યા 63 એ આવશે 0.047 0.0476 એટલે 48 કરી દઈએ ઇન્ટુ 10⁻³ એમ્પિયર એટલે 48 મિલી એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થશે આ એક કેસ હતું કે જ્યારે ઓનલી ગેલ્વેનોમીટર જોડેલો છે ત્યારે કેટલો
હવે બી પાર્ટમાં એમ કહે છે કે ગેલ્વેનોમીટરની સમાંતર ક્રમમાં શન્ટ જોડી દઈએ, બરાબર? એટલે આ રીતે થશે, એની સમાંતર ક્રમમાં શન્ટ જોડે દે અને બાકીનો પરિપથ તો એઝ ઇટ ઇઝ રહેશે 3 વોલ્ટ. તો આનો ટોટલ અવરોધ મેથડ આની આ જ રહેશે. હવે આ પરિપથનો ટોટલ અવરોધ શોધીએ તો ગેલ્વેનોમીટર અને શન્ટનો સમતુલ્ય પ્રતિરોધ આર પ્રાઇમ હોય તો 1/r' ઇઝ ઇક્વલ ટુ 1/60. શન્ટનું મૂલ્ય આપેલું છે 0.02 ઓમ, 0.02 ઓમ, બરાબર? તો 60 + 0.02 ભાગ્યા 60 × 0.02, તો આ થશે 60.02/120, 1200 થયા, અને પોઈન્ટ હટાવો તો ભાગ્યા 12, બરાબર? તો 60.02/12 આ 1/r' છે, આપણે આર ઇક્વલ ટુ 12/60.02 કરી દઈએ, બરાબર? તો બાર ભાગ્યા 0.199 આવે છે, બરાબર? 0.199. આ છે 1.2, તો 0.019 એટલે 0.02 ઓમ આવે છે, બરાબર? ધેરફોર પરિપથનો કુલ અવરોધ r" ઇક્વલ ટુ 3 ઓમ પ્લસ 0.02. આનો 0.02 આવ્યો, આનો 3 ઓમ, એટલે 3.02 ઓમ. ધેરફોર વિદ્યુત પ્રવાહ I = V/R" 3/3.02. તો 0.3/3.02 0.99 એમ્પિયર આવશે, બરાબર? 0.99 એમ્પિયર. અને ત્રીજો છે સી વિભાગ, આદર્શ ગેલ્વેનોમીટર. આદર્શ ગેલ્વેનોમીટર હોય તો તેનો અવરોધ કેવું હોય છે? તો તેનો અવરોધ 0. ધેરફોર I = V/R, તો 3/3. હવે આ 0 થઈ ગયો આખો, બરાબર? આ આદર્શ ગેલ્વેનોમીટર જોડી દો તો આનો 0, તો પરિપથનો ટોટલ અવરોધ 3 ઓમ થશે, તો 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ બતાવશે, બરાબર? આ રીતે 3 વિકલ્પ છે કે ઓનલી ગેલ્વેનોમીટર જોડવું હોય તો કેટલો, ગેલ્વેનોમીટરને એમીટરમાં રૂપાંતર કરીએ શન્ટ જોડીએ તો કેટલો, અને આદર્શ જોડીએ તો કેટલો. ઓકે, આ રીતે આપણે આ ચેપ્ટરના બધા ન્યુમેરિકલ થઈ ગયા. થેન્ક યુ.